નમસ્તે મારા મિત્રો, તમે બધા ખૂબ મજામાં લાગો છો ને? શું વાત છે, તમે વિડિયો જોવો છો એટલા માટે? ઓ હા, તો તમે તો ખૂબ જ એન્જોય કરતા લાગો છો, બરાબર? ઓકે, હું પણ તમારી સાથે ખૂબ જ એન્જોય કરું છું. ચલો તો હવે આજે નવા ટોપિક પર જઈએ. ઓકે, તો અત્યાર સુધી આપણે 12 ચેપ્ટર તો શીખી ગયા ને ગણિતમાં, અને આજે 13મું ચેપ્ટર, એમાં પણ આપણે બે પાર્ટ શીખી ગયા. સૌથી લાંબો ડગલું, તો હવે આજે આપણે થોડું આગળ શીખવાનું છે, બરાબર? હવે મને કહો કે તમારી પાસે ઘણી બધી વસ્તુઓ હોય છે, બરાબર? તો આપણે વસ્તુનું માપન તો કરીએ છે ને, આપણે અંદાજિત તેનું માપન કરી દઈએ છે. જેમ કે મારી પાસે પેન્સિલ હોય તો એક નાની પેન્સિલ, એક મોટી પેન્સિલ, પણ આપણે નાનું ને મોટું સરખાવીએ છે. પણ ક્યારે આપણે તેની લંબાઈ કરી છે, તેનું માપન કર્યું છે કે તે કેટલી લાંબી છે? તો આજે આપણે તે માપન કરતા શીખીશું, બરાબર? અલગ અલગ વસ્તુનું માપન કેવી રીતે કરવું તે શીખીશું. તો માપન ઘણી બધી રીતે કરી શકાય, તો આજે આપણે વેન અને આંગળીઓ વડે. હવે આંગળી, તમારા હાથમાં કેટલી આંગળીઓ છે? 4, અને એક અંગૂઠો છે, બરાબર? તો આપણે આંગળીઓ વડે પણ માપન કરતા શીખીશું. અને વેન કોને કહેવાય? આ 5 આંગળા ખુલ્લા કરીને આ જે તમારો પંજો છે તેને વેંત કહેવાય. શું કહેવાય? વેંત. ઓકે, તો આજે આપણે વેંત અને આંગળીઓ વડે માપન કરતા શીખીશું. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે અલગ અલગ વસ્તુનું માપન કરતા શીખીશું, બરાબર? મારી પાસે કેટલીક વસ્તુઓ છે. આ શું છે? બેટ. ઓકે, તો હવે આપણે આનું માપન કરીશું. હવે હું આ બેટનું માપન કરવા માટે મારી બેટનો ઉપયોગ કરીશ. તમે ધ્યાનથી જોજો. 1, 2, 3, 4. ઓકે, તો આ બેટ ની વેટ કેટલી થઈ મારી? 4 વેટનું આ બેટ છે. હવે તમારી પાસે જે બેટ છે તેને તમારે તમારા પંજાના વેટથી તમારે તેનું માપન કરવાનું છે. એટલે મારી તો 4 વેટનું છે આ બેટ, પણ તમારી વેટ તો નાની હશે ને, એટલે તમારી વેટ વધારે થશે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે ત્યારબાદ આપણે આ કંપાસનું માપન કરીએ. જોઈએ, કંપાસ તો 1 વેટનો જ છે, બરાબર? ચલો હવે તમને શું લાગે છે કે દરેક વસ્તુ વેટથી જ માપાતી હશે? અરે, પણ કેટલીક વસ્તુઓ તો નાની હોય, તો તેને કેવી રીતે વેટથી માપી શકીએ આપણે, બરાબર ને? તો તેને આપણે આંગળથી માપીશું. ઓકે, તો હવે મારી પાસે આ ફૂટપટ્ટી છે, તે તો નાની છે, તો 1 વેટ થાય છે? નથી થતું, બરાબર? તો હવે આપણે તેને આંગળથી માપીશું. હું આંગળનો ઉપયોગ કરીશ. 4, 4, 8 અને 2. એટલે કે કેટલા થયા? 4 ને 4, 8, 8 ને 2, 10. એટલે કે આ ફૂટપટ્ટી કેટલા આંગળની છે? 10 આંગળની. કેટલા આંગળની? 10 આંગળની. એવી જ રીતે આ પેન્સિલ છે, બરાબર? તે પણ 1 વેટ કરતા નાની છે, તો હવે આપણે તેને પણ આંગળથી માપીશું. 4, 4 અને 3. એટલે કે 4 ને 4, 8, અને 8 ને 3, 11. તો આ કેટલા આંગળની પેન્સિલ છે? 11 આંગળની. અને હવે આ છે સંચો, તો ખૂબ જ નાનો છે, તો તે કેટલા આંગળનો હશે? અનુમાન કરો જોઈએ. હા, તમારી 3 આંગળી અને મારી 2 આંગળી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમને વેટ અને આંગળથી માપ લેતા આવડી ગયું ને? તો હવે તમારા ઘરે પણ આવી કેટલીક વસ્તુઓ હશે તેનું તમારે જાતે માપન કરવાનું છે, તો તમે કરશો ને? તો ફ્રેન્ડ્સ, આપણે વેટ અને આંગળથી માપન કરતા શીખી ગયા, બરાબર? પણ હજુ એક વસ્તુ બાકી છે જેનાથી આપણે માપન કરવાનું રહી ગયું છે, યાદ આવે છે? હા, દિવાસળી, બરાબર? તો ચલો આજે આપણે દિવાસળીથી પણ માપન કરતા શીખી લઈએ, તો તમે ધ્યાનથી જોજો. તો ફ્રેન્ડ્સ, તમારી સામે ચોપડી અને દિવાસળી આપી છે, તો ચલો આપણે દિવાસળીની મદદથી ચોપડીનું માપન કરીએ. ઓકે, 1, 2, 3,
चार पांच छ अने सात बराबर केटली दिवासळी जोई सात तो तमारा घरे पण आवी तमारी चोपड़ी छे ने एनुं मापन तमारे दिवासळी नी मदद थी करवानुं छे अने जोजो के केटली दिवासळी थाय छे बराबर तो आपणे आ चोपड़ी नुं मापन कर्युं तो केटली दिवासळी जोई सात बराबर तो फ्रेंड्स तमे पण तमारा घरे करजो। ओके फ्रेंड्स तो तमे जोई शको छो के बोर्ड उपर बे नाळियेरी आपी छे बराबर एमां एक नाळियेरी ऊंची छे अने एक नाळियेरी नीची छे। हवे आ जे मोटी नाळियेरी छे ते 6 मीटर ऊंची छे केटला मीटर 6 मीटर ऊंची छे तो आ नानी नाळियेरी केटला मीटर हशे હવે આ તમારે જાતે શોધવાનું છે। ઓકે મેં તમને મોટી નાળિયેરીની તો ઊંચાઈ કહી દીધી તમારે નાની નાળિયેરીની ઊંચાઈ જાતે શોધવાની છે કારણ કે આ ઊંચી છે એટલે કે મોટી છે અને નાની છે એટલે કે આની અડધી છે તો હવે તમારે આ જાતે શોધવાનું છે તો તમે શોધશો ને। ઓકે ઓકે ફ્રેન્ડ્સ તો હવે તમારી ચોપડીમાં કેટલીક વસ્તુઓ આપી છે બરાબર આપણે તેનું અલગ અલગ રીતે માપન કરવાનું છે આંગળ વડે વેત વડે દિવાસળી વડે બરાબર તો વસ્તુની સામે તેનું માપન કઈ રીતે કરવાનું છે તે પણ આપ્યું છે તો તેમાંથી કેટલીક વસ્તુઓ આપણે જોઈશું। પહેલું આપ્યું છે પ્યાલો હવે મારું અનુમાન હવે પ્યાલો આ ગ્લાસ છે મારે અનુમાન કરવાનું છે કે કેટલા આંગળનો આ ગ્લાસ હશે। ઓકે તો હું મારું અનુમાન લગાવું છું કે આ સાત આંગળનો ગ્લાસ હશે બરાબર પણ તમારી આંગળી તો નાની હોય છે। ઓકે તો તમારે તમારી આંગળીનું અનુમાન કરવાનું છે કે તમારી આંગળી નાની છે તો તમારી કેટલી આંગળીનો આ ગ્લાસ હશે। ઓકે હવે અને અહીં પરિણામ પહેલા તમારે અનુમાન કરવાનું છે ત્યારબાદ તેનું પરિણામ એટલે કે હવે મેં મારું અનુમાન તો આપી દીધું કેટલું સાત આંગળ એ મેં અનુમાન કર્યું છે પણ હવે મારે આ ગ્લાસનું માપન કરવાનું છે સેના વડે આંગળી વડે તો હું માપન કરું છું એની માટે હું ગ્લાસ આડો કરીશ આ મારી ચાર આંગળી અને બીજી બે આંગળી તો ચાર ને બે કેટલા થાય છ એટલે કે છ આંગળનો આ ગ્લાસ છે અને મેં અનુમાન કેટલી આંગળનું કર્યું હતું સાત આંગળનું। ઓકે તો હવે તેનું પરિણામ શું આવ્યું છ આંગળ। ઓકે ફ્રેન્ડ તો હવે આપણે ડોલનું માપન કરીશું આ મારી પાસે ડોલ છે પહેલા તો મારે અનુમાન કરવું પડશે કે આશરે આ ડોલ કેટલા વેથ હશે બે વેથ આ મારું અનુમાન છે મેં તેનું માપન કર્યું નથી તો હું અહીં લખીશ બે વેથ। ઓકે હવે મારું પરિણામ એટલે કે હવે મારે એનું સાચું પરિણામ જાણવું છે કે ખરેખર આ ડોલ બે વેથની છે તો હું મારી વેથ માપું છું। ઓકે એક અને આ ચાર અરે આ તો એક વેથ કરતા પણ અડધું થયું એટલે કે દોઢ વેંચ જેટલું થયું એટલે કે આ ડોલ કેટલા વેંચની છે દોઢ વેંચની બરાબર તમારી વેંચ તો નાની હોય એટલે તમારી વેંચ વધારે થશે। ઓકે તો આ મારું પરિણામ શું આવ્યું ડોલની વેંચ કેટલી થઈ મારી દોઢ વેંચ એટલે કે 1.5 વેંચ બરાબર બાળમિત્રો। ઓકે હવે એના પછી છે નાક આ મારું નાક છે બરાબર તો મારે અનુમાન કરવાનું છે કે કેટલા આંગળ હવે આમાં આપણે આંગળથી માપવાનું છે તો હું મારું અનુમાન લગાવું છું કે પાંચ આંગળ મારું જે નાક છે તે પાંચ આંગળનું છે તો હું મારું અનુમાન પાંચ આંગળ લખીશ। હવે મારે એને માપવાનું છે કે ખરેખર મારું નાક પાંચ આંગળનું છે તો એની માટે હું માપું છું નહીં મારું નાક જે છે તે ચાર આંગળ છે કેટલા આંગળ જુઓ ચાર આંગળ। ઓકે ફ્રેન્ડ્સ તો તમારે પણ તમારું નાક તમારી જાતે આંગળથી માપવાનું છે એટલે તેનું પરિણામ શું આવ્યું ચાર આંગળ અને મેં અનુમાન કેટલા આંગળનું કર્યું હતું પાંચ આંગળનું। ઓકે ફ્રેન્ડ્સ તો આવી જ રીતે તમારી ચોપડીમાં તમારે બધી વસ્તુનું પહેલા અનુમાન કરવાનું છે અને ત્યારબાદ તમારું પરિણામ એટલે કે દરેક વસ્તુનું માપન તમારે તમારા વેંચ અને આંગળથી કરીને તમારે તેનું પરિણામ લખવાનું છે તો તમને સમજ પડી ગઈ ને। ઓકે તો આ તમારે ભૂલવાનું નથી તો હવે ફરી મળીશું નવા ટોપિક સાથે બાય।